नमस्ते विद्यार्थी मित्रों, आपणे यूनिट टू एमां आपणे ह्यूमन रोबोट विषे पेज नंबर 16 ऊपर अभ्यास कर्यो हतो, तो आजे आपणे एनो पेज नंबर 17 नो अभ्यास करीशुं, एटले के पाठ आगळ वधारीए छीए। अत्यार सुधी जे आपणे जोयुं हतुं एमां ह्यूमन रोबोट खरीदवा माटे प्रेम चोपरा एक शॉप में जाए छे। शॉपनुं नाम छे सुपर रोबोट्स प्लाजा। तो त्यां जईने ए घणा बधा रोबोट्स जुए छे अने एक रोबोट पसंद करे छे अने ए रोबोट पसंद करीने एने एक करार ऊपर सही पण करवानी होय छे। पण एने त्रण सिद्धांत होय छे, ए त्रण सिद्धांत पण आपणे ध्यान राखवा पड़शे कारण के प्रश्नमां पूछी शकाय। त्यार पछी एने घरे लईने आवे छे अने રામસિંહને જેવી સૂચના આપે કે તરત જ એનું અમલ કરે છે, એટલે કે ખરીદી કરવા માટે પણ એને લઈ જાય છે। તો આપણે છેલ્લે વાંચ્યું હતું કે પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર। કમાન્ડર એક સ્લોટ છે જ્યાં હુકમ કરવાનો હોય અથવા આજ્ઞા કરવાની હોય કે કેશ કાઉન્ટર ઉપર પૈસા ચૂકવી દે, એવું પ્રેમ ચોપરાએ કહ્યું। ત્યાર પછી આપણે આગળ સ્ટડી વધારીએ છીએ। રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ। ફેથફુલ એટલે વફાદાર, લોયલ એનો અધર વર્ડ થાય લોયલ, LOYAL, લોયલ એટલે પણ વફાદાર। તો રામસિંહ 070 એ પ્રેમ ચોપરાને એક વફાદાર કૂતરાની જેમ, લાઈક એટલે જેમ એવો અર્થ થાય, એને અનુસર્યો જ્યારે તે ગોપાલ જ્વેલર્સ એટલે કે ગોપાલ જ્વેલર્સ નામની જે દુકાન છે ઝવેરીની, દાગીનાની, ત્યાં અટક્યો। થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ। હવે જ્વેલર્સની દુકાનમાં તમે જાઓ એટલે સોના ચાંદીના દાગીના અને એવું બધું જોવા મળે, એમાં ઘણા ખરા ડિસ્પ્લેમાં મૂક્યા હોય, સારા સારા નમૂના હોય એ એક પ્રદર્શનમાં મૂક્યા હોય। તો અહીંયા થ્રુ એટલે દ્વારા, માંથી, ગ્લાસ વિન્ડો કાચની બારીમાંથી તેણે શું જોયું, તો કે સોનાના ઘરેણાનું ઉત્તમ પ્રદર્શન, જનરસ એટલે ઉમદા, ઉત્તમ, સારા સારા નમૂના હોય એ જ આગળ રાખે। આપણે કપડાની શોપમાં જઈએ તો પણ એકદમ સરસ હોય જે બધાને આકર્ષે, તો અહીંયા પણ એવા સોનાના દાગીના નું ઉત્તમ પ્રદર્શન એણે કાચની બારીમાંથી જોયું। ક્વિકલી પ્રેમ ચોપરા ડિસએપિયર્ડ રાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ। ઝડપથી, ક્વિકલી એ એડવર્બ છે, એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ। તો પ્રેમ ચોપરા ઝડપથી આજુબાજુના એક ખૂણામાં અદૃશ્ય થઈ ગયો અને એણે રિમોટ કંટ્રોલમાં સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીમા અને સ્પષ્ટ અવાજે કહ્યું, પિક અપ અ નેકલેસ એન્ડ હાઈડ, એણે કીધું કે નેકલેસ એટલે કે ગળાનો હાર લઈ લે અને સંતાડી દે, હાઈડ એટલે સંતાડવું, આપણે હાઈડ એન્ડ સીક એ બિસ્કિટ આવે છે ને, હાઈડ એટલે સંતાવવું ને સીક એટલે શોધવું, તો અહીંયા કીધું કે ગળાનો હાર લઈ લે અને સંતાડી દે, નો નોઇઝ, અવાજ ન થવો જોઈએ જરા પણ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ક્યાંય આની માહિતી દર્શાવવામાં આવે નહીં, ટોપ સિક્રેટ, ખૂબ રહસ્યમય, સિક્રેટ એટલે રહસ્ય, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, એને ધમકી આપે છે પાછો કે નહીંતર હું તારી આ સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ એટલે કે બંધ કરી દઈશ। હી થ્રેટન્ડ, થ્રેટન એટલે ધમકી આપી, થ્રેટ એટલે ધમકી આ નામ બને અને નામ ઉપરથી EN લગાડો તો એ ક્રિયાપદ બને, થ્રેટન્ડ એટલે ધમકી આપી। રામસિંહ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર। રામસિંહ 070 એ દુકાનની અંદર ગયો અને એકદમ પેલા કાઉન્ટરની પાસે ગયો, નજીક ગયો, હિઝ મેટલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ।
ક્લિંક એટલે ખણખણાટ અને જિંગલ એટલે ઝણકાર રણકાર. આપણે કોઈ પણ ધાતુની વસ્તુને આમ સ્પર્શ કરીએ કે ક્યાંક ઠપકારીએ તો અવાજ આવે, રણકાર અથવા ખણખણાટ, ખડખડાટ. તો એની મેટાલિક, મેટાલિક એટલે ધાતુની હથેળી, પામ, PALM, પામ, પણ અહીંયા એલનો ઉચ્ચાર નથી કરવાનો, પાલમ નથી બોલવાનું, પામ બોલવાનું છે. પામ એટલે હથેળી. એની ઉપરથી આપણું હથેળી જોઈને ભવિષ્ય કહેનારાને આપણે પામિસ્ટ કહીએ છીએ. તો એની ધાતુની હથેળી આગળ વધી, એક્સટેન્ડેડ એટલે આગળ વધી, ફોરવર્ડ આગળ વધી, સાયલન્ટલી, કેવી રીતે, અવાજ વગર, સાયલન્ટલી. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને પેલો ગળાનો હાર એ સ્ટોરેજ યુનિટ, એ રોબોટની અંદર એક ભાગ હોય જેની અંદર વસ્તુ સ્ટોર કરવામાં આવે. જરા પણ ખણખણાટ કે જરા પણ રણકાર વગર, અવાજ કર્યા વગર આ હાર આ સ્ટોરેજ યુનિટમાં ચાલ્યો ગયો. નોબડી ટુક નોટિસ, કોઈએ ધ્યાન દીધું નહીં. દુકાનમાંથી અવડી મોટી ચોરી થઈ ગઈ હારની, તો પણ કોઈનું ધ્યાન પડ્યું નહીં. પછીનો પેરેગ્રાફ જોઈએ તો, ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ. જો આટલું લાંબુ વાક્ય છે એટલે પહેલાં તો અઘરા શબ્દો જોઈ લઈએ. એક્સપેન્સિવ એટલે કિંમતી, અને એન્ટિક્સ એટલે પ્રાચીન વસ્તુઓ. કિંમતી પ્રાચીન વસ્તુઓથી માંડીને દાગીના, ઓર્નમેન્ટ્સ એટલે દાગીના, એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, અને કિંમતી બહુમૂલ્ય સ્ટોન એટલે અહીંયા આપણે હીરા લેશું. તો કિંમતી હીરાઓથી સુધી, કિંમતી એવી પ્રાચીન વસ્તુઓથી માંડીને ઘરેણા અને કિંમતી હીરાઓ સુધી, શોપ લિફ્ટિંગ એટલે ઉઠાંતરી, દુકાનમાંથી ઉઠાંતરી થોડાક દિવસો સુધી ચાલ્યા જ કરી. કોઈ પણ જાતના ચિહ્નો, ટ્રેસ એટલે ચિહ્નો, કોઈને ખબર પણ ન પડે, ઓફ એન્ઝાયટી, કોઈ ચિંતાના ચિહ્નો કે કોઈ પણ જાતની ઓળખ, રેકગ્નિશન એટલે ઓળખ, રેકગ્નિશન, રેકગ્નિશન પણ સાથે બોલવાનું છે, રેકગ્નિશન. તો શરૂઆતમાં તો કોઈ પણ જાતની ચિંતાના ચિહ્નો કે ઓળખ વગર આ કામ, ઉઠાંતરીનું કામ ચાલ્યા કર્યું. શોપ લિફ્ટિંગ એટલે ઉઠાંતરી. દુકાનમાંથી આપણે ઘણીવાર અવારનવાર છાપામાં કિસ્સાઓ આવે છે કે દુકાનદારનું ધ્યાન ન હોય એમ સોના ચાંદીના દાગીના અથવા તો કપડાંની દુકાનમાંથી કિંમતી સાડીઓ કે કિંમતી વસ્ત્રો પણ ઉપાડી જતા હોય. ઘણા બધા ગ્રાહકો આવે અને દુકાનદારને એટલો બધો એમાં રોકી રાખે કે એનું ધ્યાન પણ ન રહે, એવી રીતના આ રીતે ઉઠાંતરી થતી હોય. જો કે હવે તો CCTV કેમેરા ને એવું બધું આવી ગયું છે એટલે બહુ તકલીફ પડે નહીં. તો આ રીતે એ ઉઠાંતરીનું કામ કોઈ જાતની ઓળખ કે કોઈ જાતના ચિહ્નો વગર ચાલ્યા કર્યું. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પરંતુ કન્ફ્યુઝડ રિએક્શન્સ, આ ચોરાઈ જાય છે, કોણ ચોરે છે એ કાંઈ ખબર પડતી નથી, એવા ગૂંચવણ ભર્યા પ્રત્યાઘાત, રિએક્શન એટલે પ્રત્યાઘાત, અને કન્ફ્યુઝડ એટલે ગૂંચવણ ભર્યા આવા પ્રત્યાઘાત કોના, તો કે શોપ ઓનર્સ, દુકાનદારોના આવા ગૂંચવણ ભર્યા પ્રત્યાઘાત ધીમે ધીમે વધારે મોટા થવા લાગ્યા એટલે કે વધવા લાગ્યા. બધાને દુકાનમાંથી કાંઈ કાંઈ વસ્તુ જવા લાગી એટલે બધાને એમ થયું કે આ કોણ લઈ જાય છે, આપણને ખબર નથી પડતી. તો આવું ધીમે ધીમે વાત વધવા લાગી. અનઅવેર, હવે પ્રેમ ચોપરાને તો ખબર નથી કે આવી બધી વાતો વેપારીઓમાં થાય છે એટલે એને ખબર નથી, એટલે અનઅવેર છે એ, અજાણ આ બધી વાતોથી અજાણ. પ્રેમ ચોપરાએ તો એનું શોપ લિફ્ટિંગનું કામ ચાલુ જ રાખ્યું. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી. સ્પ્રી એટલે ઉજાણી, મોજ પડે એવું કામ, સ્પ્રી એટલે ઉજાણી. તો અજાણ આ બધી વાતોથી અજાણ એવા પ્રેમ ચોપરાએ આ
ઉઠાંત્રીની ઉજાણી ચાલુ જ રાખી અન્ટીલ અ યંગ ફ્રૂટ વેન્ડર, વેન્ડર એટલે ફેરિયો, રસ્તા ઉપર ફ્રૂટ વેચનારા હોય એ વેન્ડર કહેવાય. તો જ્યાં સુધી એક યુવાન એવા ફળોના ફેરિયાએ ધ્યાન આપ્યું, નોટિસ્ડ, નોંધ્યું એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસએપિયરિંગ ઇનસાઇડ ધ મેટલિક બ્લુ રોબર્ટ. એક યુવાન એવા ફળોના ફેરિયાએ મેટાલિક બ્લુ રોબર્ટની અંદર અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષની મોંઘી કે એક્સપેન્સિવ એટલે કિંમતી અથવા તો મોંઘી, મોંઘો એવો દ્રાક્ષનો ગુચ્છો અદૃશ્ય થતો જોયો કે આ રોબોટે એની રેકડીમાંથી, અફઘાની ગ્રેપ્સ બહુ મોંઘી હોય એટલે અહીંયા લખ્યું છે કે એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષનો એક મોટો લુમખું, ઝુમખું, બંચ એટલે ઝુમખું, એ ફળોના ફેરિયાએ આ બ્લુ મેટલિક બ્લુ રોબોટની અંદર અદૃશ્ય થતું જોયું ત્યારે એને ખબર પડી કે ઠીક, આ તો આ રોબોટ છે એ ચોરી કરે છે. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, આ પ્રસંગ, આ બનાવ બધી જગ્યાએ ફેલાઈ ગયો. એન્ડ નો સૂનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબર્ટ ઇન ધેર શોપ બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ. જેવી આ વાત આ બધા દુકાનદારોએ સાંભળી કે તરત જ એ લોકોને યાદ આવ્યું, રિકોલ એટલે યાદ આવવું, તો એ લોકોને યાદ આવ્યું કે એમની જે કિંમતી વસ્તુઓ, વેલ્યુએબલ્સ એટલે કિંમતી વસ્તુઓ ખોવાઈ ગઈ એ પહેલાં એમની દુકાનમાં આ મેટાલિક બ્લુ રોબોટની હાજરી જોવા મળી હતી, એવું એ બધાને યાદ આવ્યું. રિકોલ એટલે યાદ કરવું અને વેલ્યુએબલ્સ એટલે કિંમતી વસ્તુઓ, મિસિંગ એટલે ખોવાયેલી. ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, ઇન નો ટાઈમ એટલે ટૂંક સમયમાં જ આ માહિતી પોલીસના વડા મથકે પહોંચી ગઈ, એટલે કે પોલીસને આ બાબતની જાણ થઈ ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. એક દિવસ પ્રેમ ચોપરાને તો આ બધી કાંઈ ખબર નથી કે આવું પોલીસને ખબર પડી ગઈ છે, તો એણે શું કર્યું કે એક દિવસ પ્રેમ ચોપરા તો આ 070 રામસિંગને લઈને નીકળ્યો અને એને ઝવેરી બ્રધર્સની દુકાનમાં કિંમતી રત્નો, જેમ્સ એટલે રત્નો અને પ્રેશિયસ એટલે કિંમતી, મોંઘા, બહુમૂલ્ય, એવા બહુમૂલ્ય રત્નો ઉપાડી લેવા માટે, ચોરી કરવા માટે એ રામસિંગને લઈને ઝવેરી બ્રધર્સની દુકાનમાં લઈ ગયો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, પોલીસ તો તૈયારીમાં રાહત જોતી હતી. રેડીનેસ એટલે તૈયારી, તૈયારીમાં રાહત જોતી હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, અને કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા એ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, નાનામાં નાની સેકન્ડના એ ભાગ કરો એના રેકોર્ડિંગ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા જે સક્ષમ હતા, કેપેબલ એટલે સક્ષમ હતા, ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ, એને આ ચોરી કરતા ફોટો પાડી લીધો, પકડી લીધા. રામસિંગ રોબોટ વોઝ કોટ બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટલિક નેક. હવે શું થયું કે રામસિંગ રોબોટ તો પકડાઈ ગયો પણ પ્રેમ ચોપરા નાસી ગયો. ફ્લેડ FLED, એનું મૂળ છે ફ્લીડ, FLEED, ફ્લીડ. તો પ્રેમ ચોપરા જેવું એણે જોયું બાયનોક્યુલરમાંથી કે બે માણસો એના રામસિંગના ગળા ઉપર, એની મેટાલિક ધાતુના ગળા ઉપર જે એનો લાયસન્સ નંબર છાપેલો હતો એ લોકોએ
નોંધતા હતા એવું પ્રેમ ચોપરાએ જોયું અને એ ભાઈ નાસી ગયા. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી એના ઘરેથી, તો ઘર ભેગો થઈ ગયો, પણ પછી એની ધરપકડ કરવામાં આવી. એરેસ્ટેડ, વોઝ એરેસ્ટેડ પેસિવ રચના છે. તો પ્રેમ ચોપરાની એના ઘરેથી ધરપકડ કરવામાં આવી. શું કામ પ્રેમ ચોપરાની ધરપકડ કરી? તો કે એક રામસિંગ 070 જે ચોર છે એના માલિક તરીકે એની ધરપકડ કરવામાં આવી. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેઇલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. તરત જ આ ધરપકડ પછી પ્રેમ ચોપરાને જામીન ઉપર છોડવામાં આવ્યો. બેઇલ, BAIL, બેઇલ એટલે જામીન. જામીન ઉપર એને મુક્ત કરવામાં આવ્યો, છોડવામાં આવ્યો. જ્યાં સુધી કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી એને જામીન ઉપર છોડી દેવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. એના ચોરેલી વસ્તુ, આર્ટિકલ્સ અહીંયા વસ્તુઓ, ચીજ વસ્તુઓ થાય. આર્ટિકલ શબ્દના આમ તો ત્રણ અર્થ થાય. એક આર્ટિકલ્સ એટલે ચીજ વસ્તુઓ થાય, એક આર્ટિકલ્સ એટલે આપણે જે ગ્રામરનો ટોપિક છે એ એન ધ એ થાય, અને ત્રીજો અર્થ છે લેખ. છાપામાં કોઈ લેખ છપાય ત્યારે એને આપણે આર્ટિકલ છપાયો છે એવું કહીએ છીએ. તો ચોરાયેલી ચીજ વસ્તુમાંથી એક પણ વસ્તુ એના ઘરમાંથી પાછી મળી નહીં, બધું એણે સગે વગે કરી નાખ્યું હતું. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એણે તો બહુ ચાલાકીથી, હોશિયારીપૂર્વક આ બધી વસ્તુઓને એની ગેંગ દ્વારા, ગેંગ એટલે એની ટોળકી દ્વારા, એ નિકાલ કરી નાખ્યો હતો. ઇન ધ કોર્ટ હી ડિનાઈડ ઓલ ધ ચાર્જીસ. ચાર્જીસ એટલે અહીંયા આક્ષેપો, આરોપો. ડિનાય એટલે ના પાડવી. મૂળ સ્પેલિંગ છે DENY, ડિનાય, પણ ઈડી લાગે ત્યારે વાયનો આય થાય. તો કોર્ટમાં તેણે આ બધા જ આક્ષેપોને નકારી કાઢ્યા.